નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં હું હિના દોહરે આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે દર શુક્રવારની જેમ વાત કરીશું એક અગત્યના વિષય પર, અને એ વિષય છે કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ વિશે. કાપણી બાદ જલ્દીથી બગડતી પેદાશો જેવી કે ફળ છે, શાકભાજી, ખેડૂતોને દેશભરમાં અંદાજે ₹92,000 કરોડ પ્રતિવર્ષનું નુકસાન થાય છે. આમ ઉત્પાદન બાદ પણ નુકસાન થતું હોવાથી ઉત્પાદનના પૂરતા ભાવ મળતા નથી, અને તેના મેનેજમેન્ટ માટે ઉત્પાદન કેન્દ્રથી બજાર સુધીની મહત્વની કડી જે છે એ કોલ્ડ ચેઇન છે. અને આ કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ માટે સરકારશ્રીનું બાગાયત ખાતું કાર્યરત છે. તો ખેડૂત મિત્રો, આજના વિષય અંતર્ગત જો આપ અમારા નિષ્ણાંતને પ્રશ્નો પૂછવા માંગતા હો તો આપ અમને પ્રશ્નો પૂછી શકો છો. પ્રશ્નો પૂછવા માટે ફોન લાઇન શરૂ થઈ ગઈ છે, તો અમારા ફોન નંબર નોંધી લેશો. ફોન નંબર છે 079-2685-1414 અને 2685-1416. આપ જ્યારે પણ અમને ફોન કરો તો આપના ટીવીનો અવાજ ધીમો રાખવા માટે વિનંતી. તો ખેડૂત મિત્રો, આજના વિષય અંતર્ગત માહિતી આપવા માટે સ્ટુડિયોમાં સૌથી પહેલા મારી ડાબી બાજુમાં હાજર છે ડોક્ટર ફારૂક પંચ, કે જેઓ એક નાયબ બાગાયત નિયામક તરીકે ગુજરાત હોર્ટિકલ્ચર મિશન ગાંધીનગર ખાતે પોતાની ફરજ બજાવે છે. અને તેમની ડાબી બાજુમાં હાજર છે શ્રી પ્રશાંત કેવડિયા, કે જેઓ એક મદદનીશ બાગાયત નિયામક તરીકે ગુજરાત હોર્ટિકલ્ચર ગાંધીનગર ખાતે પોતાની ફરજ બજાવે છે. તો આવો સૌથી પહેલા તેઓનું સ્વાગત કરીએ, ત્યારબાદ આજના આ વિષય અંતર્ગત તેઓ પાસેથી માહિતી અને માર્ગદર્શન મેળવીએ. તો સૌથી પહેલા તો દૂરદર્શન સ્ટુડિયોમાં અને કૃષિ દર્શન ફોન ઇન લાઈનમાં બંને મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કરું છું. સર, આજનો એક બહુ જ મહત્વનો જે વિષય છે કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ, તો ફારૂકભાઈ સૌથી પહેલા આપને પૂછવા માંગુ છું કે કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ એટલે શું? કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ, જેમાં અંગ્રેજી શબ્દ છે, એમાં કોલ્ડ શબ્દની જો વાત કરીએ તો કોલ્ડ શબ્દ એકચ્યુઅલી તાપમાન સાથે સંકળાયેલો આપણને લાગે છે, પણ કોલ્ડ ચેઇન જે આખો શબ્દ છે તેમાં ઉત્પાદનકર્તાથી લઈ અને અંતે જે વપરાશકર્તા છે ત્યાં સુધી જે બાગાયતી પેદાશ જે જલ્દી બગડી જતી, જે બેને કીધું, એ પેદાશોનું પ્રબંધન જે છે જેમાં તબક્કાવાર અલગ અલગ પરિબળો જેમ કે તાપમાન, ભેજ અને અન્ય પરિબળો જેવા કે એનું ગ્રેડિંગ, સોર્ટિંગ, તેનું પેકિંગ, એ તમામ વ્યવસ્થા જે છે તે એને જે સાંકળતી વ્યવસ્થા જે છે અને શ્રીત શૃંખલા પણ આપણે કહી શકીએ, એને કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કહેવામાં આવે છે. બરાબર. તો સર પ્રશાંતભાઈ, આપને એવો પ્રશ્ન પૂછવાનું મન થાય કે જે બાગાયતી પાકો છે એમાં જે કોલ્ડ ચેઇન મેનેજમેન્ટની જરૂરિયાત શા માટે પડી? બાગાયતી પાકોમાં કોલ્ડ ચેઇન મેનેજમેન્ટની જરૂરિયાત એટલા માટે પડે છે કે બાગાયતી પાકો એ જલ્દી બગડી જતા પાક છે, જેમ કે કેરી છે, કેળા છે, ચીકુ, પપૈયા, લીલા શાકભાજી અને અન્ય ફળ અને શાકભાજી પાકો ખૂબ જ જલ્દીથી બગડી જાય છે. અને આ પ્રકારના પાકો ખેડૂતના ખેતર ઉપર જ્યારે ઉતારો કરવામાં આવે ત્યારે જે ગુણવત્તા છે અને એ જ ગુણવત્તાવાળો ફળ પાક કે શાકભાજી પાક છેવટના નાગરિક સુધી એની થાળીમાં પહોંચે ત્યાં સુધી એ જ ગુણવત્તા જળવાઈ રહે એના માટે એને સોર્ટિંગ કરવું, ગ્રેડિંગ કરવું, એનું નિયત પેકિંગ કરવું અને એને નિયંત્રિત વાતાવરણમાં એનું જે મેનેજમેન્ટ છે એ ખૂબ જરૂરી છે. અને કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ થકી સારી ગુણવત્તાવાળું પાક તો લોકોને મળે છે અને ખેડૂતને સારો બજાર ભાવ પણ મળે છે અને એના થકી એ વધુ ઊંડિયામાં નળી શકે છે, એટલા માટે કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ એ ખૂબ જરૂરી છે. બરાબર. તો પ્રશાંતભાઈ, એવું કહી શકાય કોલ્ડ ચેઇન મેનેજમેન્ટમાં જે ઘટકોના સમાવેશની વાત જો કરીએ તો કયા કયા ઘટકોનો સમાવેશ થાય છે? કોલ્ડ ચેઇન મેનેજમેન્ટમાં ખાસ કરીને ખેડૂતના ખેતર ઉપરના નાના પેક હાઉસ, આ ઉપરાંત નિકાસ સમયે જે પેકિંગ કરવાનું છે એના માટે સંકલિત પેક હાઉસ, પ્રી કુલિંગ યુનિટ, ખેડૂતના ખેતર ઉપર નાના કોલ્ડ રૂમ, અલગ અલગ પ્રકારના કોલ્ડ સ્ટોરેજીસ, મોબાઈલ પ્રી કુલિંગ યુનિટ, વેન્ડિંગ કાર્ટ, ડુંગળીના મેડા, રાઇપનિંગ યુનિટ, આ પ્રકારના મહત્વના ઘટકોનો સમાવેશ થાય છે. બરાબર. ફારૂકભાઈ, આપને વાત કરીએ કે જે ઓન ફાર્મ પેક હાઉસ હોય છે અને બીજી વાત કરીએ કે ઇન્ટિગ્રેટેડ પેક હાઉસ, તો આ બંને વચ્ચેનો તફાવત શું છે એ વિશે જરા માહિતી આપશો? ઓન ફાર્મ પેક હાઉસ એટલે શબ્દ જ કહે છે કે ખેડૂતના ખેતર ઉપરના પેક હાઉસ કે જે નાના કદના હોય એ 9x6 મીટરના બાંધકામ એમાં કરવાનું હોય છે અને એમાં બાંધકામની સાથોસાથ એ પાણી સંગ્રહનો ટાંકો કારણ કે એને વોશિંગ કરવાનું હોય, પછી ગ્રેડિંગ માટેનું થોડી ઘણી
ઉપલબ્ધ ઓજારો ઊભા કરવાનો હોય, સાથોસાથ પેકિંગ માટેની વસ્તુઓ પણ એમણે ખેડૂતે વસાવવાની, એની યુનિટ કોસ્ટ જો આપણે એકમ ખર્ચ સરકારે નિયત કર્યો છે 4 લાખ રૂપિયા છે અને એમાં 2 લાખ રૂપિયા સુધી સહાય મળવાપાત્ર છે. તે જ પ્રમાણે જે ઇન્ટિગ્રેટેડ પેક હાઉસ કે જે મોટા પેક હાઉસ છે એની જે સાઇઝ છે 9x18 મીટરનું પેક હાઉસ બનાવવાનું હોય છે, અને એને ઇન્ટિગ્રેટેડ પેક હાઉસ એટલે કહેવામાં આવે છે કે કોઈપણ એક નિયત કરેલી જે બાગાયતી પેદાશ હોય, જેમ કે આપણે કેરીની વાત કરીએ તો કેરીમાં તેના સોર્ટિંગ, ગ્રેડિંગ, વોશિંગ, તેનું જો આ એક એક્સપોર્ટ માટે વપરાતા પ્રકારનું પેક હાઉસ હોય છે અને એને આપણે પેડા નામની જે સંસ્થા છે ભારત સરકારની એમાં આપણે એને રજીસ્ટર્ડ પણ કરી શકીએ છીએ, જેથી આપણે દેશ બહાર મોકલવું હોય કે રાજ્ય બહાર પણ મોકલવું હોય તો એનું સારી રીતે પેકિંગ થાય ત્યાં સુધીની વ્યવસ્થા પણ અને એને રજીસ્ટર્ડ પણ આપણે કરાવી શકીએ છીએ, એટલે એનું ટ્રેસેબિલિટી પણ એમાં જળવાય તે પ્રકારની તમામ સાધન સામગ્રી એમાં વિકસાવવાની થાય છે. અને ઇન્ટિગ્રેટેડ પેક હાઉસ જે છે એની એકમ ખર્ચ જે નિયત થયો છે 50 લાખ રૂપિયા છે અને એમાં 35% સુધી સહાય મળવાપાત્ર છે. બરાબર. તો પ્રશાંતભાઈ, આગળ આપણે વાત કરીએ કે આ સરે હમણાં જ કહ્યું કે બાગાયતી પાકોમાં જે સેટિંગ અને ગ્રેડિંગનું એક અલગ જ મહત્વ છે, તો આ અંગે જો કોઈ માળખાકીય જે સુવિધાઓ જે છે તો એ ઊભી કરી શકાય કે કેમ? હા, બહુ સારો પ્રશ્ન છે. ખાસ કરીને ફળ પાક માટે અને બટાકા માટે જે ગ્રેડિંગ યુનિટ બનાવવામાં માળખાકીય સુવિધાની જરૂર છે, એમાં 350 ચોરસ મીટરથી લઈને 400 ચોરસ મીટર સુધીના શેડ બનાવવામાં આવે છે અને એ શેડની નીચે પાકું ફ્લોરિંગ, આ ઉપરાંત એમાં સોર્ટિંગ અને ગ્રેડિંગ મશીન વસાવવામાં આવે છે. આ સોર્ટિંગ ગ્રેડિંગ મશીનની અંદાજિત કિંમત 3.5 લાખથી લઈને 6 લાખ સુધીની બજારમાં મળતી હોય છે અને શેડની 350 ચોરસ મીટરથી લઈને 400 ચોરસ મીટરના જે શેડ બનાવવામાં આવે છે, ઊભા કરવામાં આવે છે, એની કિંમત અંદાજે 9-10 લાખ રૂપિયા છે. આમ કુલ મળીને જે આખું માળખું છે એ અંદાજે 15 લાખ સુધીની કિંમતનું ઊભું કરવામાં આવે છે અને આના ઉપર પણ બાગાયત ખાતા દ્વારા ખૂબ સારી એવા પ્રમાણમાં સબસિડી આપવામાં આવે છે, અંદાજે 40% સુધી એમાં પણ સહાય મળવાપાત્ર છે. બરાબર. ફારુકભાઈ, આગળ આપણે વાત કરીએ કે પ્રી કુલિંગ એકમ, તો એ વિશે બી ઘણા બધા ખેડૂત મિત્રો છે કે જેમને જાણકારી મેળવી છે, તો પ્રી કુલિંગ એકમ એટલે શું અને કામ કેવી રીતે કરે છે? જે કોલ્ડ ચેન આપણે વાત કરી રહ્યા છીએ જે ટોપિક ઉપર, એમાં કોલ્ડ ચેનમાં સૌથી અગત્યનું જેને હાર્ટ કહેવાય, હૃદય, એ પ્રી કુલિંગ છે. પ્રી કુલિંગ એટલે શબ્દ જ બતાવે છે કે કોઈ પણ પ્રોડક્ટ જે પણ પેદાશ બાગાયતી આવી આપણી પાસે, એમાં એની અંદર એક ખેતરની ગરમી એટલે એને અંગ્રેજીમાં ફિલ્ડ હીટ કહેવામાં આવે, એ જે ફિલ્ડ હીટ છે, આપણે ધારો કે દાખલા તરીકે લઈએ કે કેરી આપણે ઉતારી એ પછી એની અંદર એક ખેતરની ગરમી હોય, એ જો તાત્કાલિક જો આપણે એને દૂર કરી દઈએ એટલે એનું તાપમાન સીધું નીચે લાવી દઈએ એકીદમથી, ધારો કે 4 કલાક કે 3 કલાકના સમયગાળામાં એને તાપમાન નીચું લાવીએ તો આગળની જે શીત શૃંખલા જેને આપણે કોલ્ડ ચેન કહીએ છીએ એની અંદર આપણને જે એની સેલ્ફ લાઈફ વધારવાની બાબત છે કે એની ક્વોલિટી સાચી રાખવાની બાબત છે એમાં આપણને ખૂબ ઉપયોગી થાય છે. અને પ્રી કુલિંગ જે છે એ અલગ અલગ પ્રકારે જે તે બાગાયતી પેદાશ માટે કરી શકાય છે, એની અલગ અલગ ટેકનોલોજી જેવી કે હાઇડ્રોપ્રી કુલિંગ એટલે વોટરથી કરવામાં આવે, વેક્યુમ પ્રી કુલિંગ એટલે વેક્યુમ કરીને કરવામાં આવે, આઈસ પ્રી કુલિંગ, એ રીતે અલગ અલગ ટેકનોલોજી ઉપલબ્ધ છે અને એના માટે અલગ અલગ રીતે એને કરવામાં આવે છે. બરાબર. એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે, ખેડૂત મિત્ર જોડાઈ ગયા છે. સૌથી પહેલા આપનું સ્વાગત છે. જી ઠાકરસિંહભાઈ લીમડીથી બોલો, આપનો પ્રશ્ન જણાવો. મેડમ, હું ફળ પરિરક્ષણનું કામ ચાલુ કરું છું. બરાબર. એટલે એ માટે કોઈ સરકારી સહાય કોલ્ડિંગ માટે, કોલ્ડ માટે? ફળ પરિરક્ષણની અંદર આપે જે વાત કરી એમાં હું એક જાણવા માંગીશ કે આપ શું કરો છો એક્ઝેક્ટલી ફળ પરિરક્ષણમાં? લગભગ ફોન કપાઈ ગયો છે. ફળ પરિરક્ષણમાં બાગાયત ખાતા દ્વારા નાના ઉદ્યમીઓ જેમ કે ખેડૂત મિત્ર છે એ પણ એક ઉદ્યમી બની શકે એ રીતે નાના ઉદ્યમીઓથી લઈ અને મોટા જે મધ્યમ કક્ષાના ઉદ્યમીઓ હોય તે પ્રકારની સહાયની યોજના ઉપલબ્ધ છે. એમાં નાના ઉદ્યમી માટે ધારો કે આમળાનું પ્રોસેસિંગ કરવું છે કે નાના પ્રોસેસિંગ એકમો જ્યુસર છે કે ડ્રાયર છે એનું લેવું હોય તો એમાં આપણે 2 લાખ રૂપિયા કે 2.5 લાખ રૂપિયા સુધીની જે એકમ ખર્ચ છે એમાં આપણે 1 લાખ રૂપિયા સુધી એમને સહાય મળવાપાત્ર છે. અને એ જ પ્રમાણે મોટા જે એકમો છે તેમાં 25 લાખ રૂપિયા એની એકમ ખર્ચ છે અને એમાં 10 લાખ રૂપિયા સુધી એને સહાય મળવાપાત્ર છે. પણ એ પ્રોજેક્ટ બેઝ છે એટલે એ જે તે ઉદ્યમી કે ખેડૂત મિત્રએ એમાં એક પ્રોજેક્ટ બનાવી અને સાધનિક કાગળો જે તે જિલ્લાની નાયબ બાગાયત નિયામક કે મદદનીશ બાગાયત નિયામકની કચેરીમાં પહોંચાડવાના રહે છે. બરાબર.
ફારૂકભાઈ અને પ્રશાંતભાઈ, આપણી આ ચર્ચા અહીં ચાલુ જ રહેશે, પણ ખેડૂત મિત્રો આપ ક્યાંય જતા નહીં, કારણ કે આપ નિહાળી રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. સમય થયો છે એક વિરામ લેવાનો, લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈનમાં ફરીથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે વાત કરી રહ્યા છીએ કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ વિશે. બીજા એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે, મહેશભાઈ ધોળકાથી. જી મહેશભાઈ, આપનો સવાલ જણાવો. હા નમસ્કાર મેડમ. નમસ્કાર. હવે મારે માનો કે અત્યારે ડુંગળી મેં રોપી છે, બરોબર. હવે ડુંગળી થયા પછી આનો સંગ્રહ કરવો હોય મારે કોલ્ડ સ્ટોરેજમાં, તો કઈ જગ્યાએ કરવું એની મને માહિતી બધી આપો. ચોક્કસથી મહેશભાઈ. મહેશભાઈ ખૂબ સારો સવાલ છે. અત્યારે હાલ જે બજારમાં પરિસ્થિતિ છે, ડુંગળીના ભાવ દિવસે અને દિવસે વધતા જાય છે, અને ડુંગળીનો જો સંગ્રહ કરવામાં આવે તો ખેડૂતોને ચોક્કસથી ફાયદો થઈ શકે એમ છે. આ માટે બાગાયત ખાતા દ્વારા સહાયની યોજના પણ અમલમાં છે. ખેડૂત એના ખેતર ઉપર 25 મેટ્રિક ટન સુધીની ક્ષમતાના ડુંગળીના મેળા ઉભા કરે તો એના માટે અંદાજે 1.5 લાખ જેટલો ખર્ચ થતો હોય છે, અને આના માટે બાગાયત ખાતા દ્વારા 1,75,000 કોસ્ટની સામે 87,500 રૂપિયા જેવી માતબર રકમની સહાય પણ ઉપલબ્ધ છે. અને ડુંગળીના નાના મેળા ખેડૂતના ખેતર પર ઉભા કરે, આ ઉપરાંત જો મોટા કોલ્ડ સ્ટોરેજ ડુંગળીના સંગ્રહ માટે ઉભા કરવા હોય તો કંટ્રોલ એટમોસ્ફિયર પ્રકારના કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવા માટે અંદાજે 10,000 પર મેટ્રિક ટન જેટલો ખર્ચ થતો હોય છે, અને આના માટે પણ બાગાયત ખાતા દ્વારા અંદાજે 50% જેટલી સહાય પૂરી પાડવામાં આવે છે. આવા કંટ્રોલ એટમોસ્ફિયર પ્રકારના કોલ્ડ સ્ટોરેજ ગુજરાતમાં 10-12 જેટલા ઉપલબ્ધ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં રાજકોટ અને ભાવનગરની આસપાસ પણ ઉપલબ્ધ છે. અમદાવાદ, સાબરકાંઠા, હિંમતનગર, વડોદરા અને નવસારી ખાતે પણ ઉપલબ્ધ છે. આપને જો ડુંગળી સંગ્રહ મોટા કોલ્ડ સ્ટોરેજમાં કરવું હોય તો વધારે વિગતવાર માહિતી માટે અમારા નજીકના નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી ખાતે સંપર્ક કરશો તો મળી રહેશે. અને નાના ડુંગળીના મેળા ઉભા કરવા માટે પણ જો આપ ઈચ્છુક હો તો પણ નજીકની અમારી નાયબ બાગાયત નિયામકની કચેરી સાથે સંપર્ક કરવાથી વધારે માહિતી મેળવી શકાશે. બરાબર. તો પ્રશાંતભાઈ આગળ એક બીજો પ્રશ્ન કરીએ કે જે રાઈપનિંગ એકમ છે એ ખાસ કરીને કયા કયા પાક માટે ઉપયોગમાં લઈ શકાય? રાઈપનિંગ યુનિટ ખાસ કરીને કાચા ફળ પાક ઉતારવામાં આવે છે, જેમ કે કેરી, કેળા, ચીકુ, લીંબુ, પપૈયા. આ પ્રકારના ફળ પાક છે એ ઝાડ ઉપરથી કાચા ફળ પાક ઉતારવામાં આવે છે, અને એ ઝાડ ઉપર જેવી રીતે પાકે એવી જ રીતે કુદરતી રીતે પાકે એ માટે ઇથિલિન ગેસ ચેમ્બર બનાવવામાં આવે છે, જેને આપણે રાઈપનિંગ ચેમ્બર કહીએ છીએ. અને આના માટે મેં કીધું એમ જે કાચા ફળ પાક ઉતારવામાં આવે છે એ પ્રકારના આ બાગાયતી પાકોનો એમાં ઉપયોગ કરવામાં આવે છે. ચોક્કસથી. આગળ એક બીજા કોલર આપણી સાથે જોડાઈ ગયા છે, ઘનશ્યામભાઈ ચૌધરી. જી ઘનશ્યામભાઈ, આપનો સવાલ જણાવો. હા તો મારે એ સવાલ છે કે હું કોલ્ડ સ્ટોરેજ જો આપણે ખેતરમાં કરવું તો એનો પ્રોસેસ શું કરવાની એના માટે? બરાબર. આની પ્રોસેસ કઈ રીતની હોય છે ખેતરમાં? અચ્છા, કોલ્ડ સ્ટોરેજ અમને જે બનાવવો છે એની પ્રોસેસ શું હોય? તો એમાં જે તે અરજી કરતા એ જે તે જિલ્લાની અંદર, જેમ કે એમણે વાવથી ફોન છે એટલે પાલનપુરમાં અમારી નાયબ બાગાયત નિયામકની કચેરી છે ત્યાં જે નિયત થયેલા સાધનિક કાગળો છે, જેમ કે પ્રોજેક્ટ રિપોર્ટ છે, જે ડિટેલ જમીન અંગેના જે દસ્તાવેજો છે 7-12-8 છે, પછી જો એમને નાનો કોલ્ડરૂમ બનાવવો હોય તો એમાં અલગ ઘટક તરીકે અલગ સહાયની યોજના છે, અને જો મોટો કોલ્ડ સ્ટોરેજ બનાવવો હોય, ખેડૂત મિત્રોએ આપણને એ જણાવ્યું નહીં કે એમણે એક્ઝેક્ટલી શેના માટે કરવું છે, કારણ કે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં દાડમ અને બટાકા બંને માટે સ્ટોરેજની ખેડૂતોને જરૂરિયાત રહેતી હોય છે. જો આપણે દાડમ જેવા પાકની વાત કરીએ તો ક્યારેક ઘણા બધા વાવેતર વધ્યું છે એટલે ક્યારેક ભાવનો પ્રશ્ન થતો હોય, તો નાના કોલ્ડરૂમ પણ ખેડૂત મિત્રો બનાવી શકે, અને એમાં 30 મેટ્રિક ટન સુધીના જો નાના કોલ્ડરૂમ બનાવે તો એમાં 15 લાખ રૂપિયા યુનિટ કોસ્ટ છે, અને એમાં જો એકમ ખર્ચના 6 લાખ રૂપિયા સુધી એમાં સહાય મળતી હોય છે. અને એ જે નાના કોલ્ડરૂમ છે એમાં અલ્ટરનેટિવ એનર્જી એટલે જે સરકારશ્રીનો અભિગમ છે કે બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો, તેનાથી પણ આપણે કોલ્ડ સ્ટોરેજનું યુનિટ ચલાવી શકીએ. એ પ્રકારના યુનિટ પણ આપણે એસ્ટાબ્લિશ કરી શકીએ, જેમાં સોલરથી પણ આપણે ચલાવી શકીએ, અથવા જે આપણે ખેતર ઉપરની લાકડાની સાંઠીઓ કે કપાસની સાંઠીઓ કે જે હોય છે એને બાળીને પણ આપણે કોલ્ડ સ્ટોરેજ કોઈ પણ વીજ વપરાશ વિના પણ આપણે ચલાવી શકીએ છીએ. બરાબર. બીજા એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે, ભૂરાભાઈ ચૌધરી ધાનેરાથી. જી ભૂરાભાઈ, આપનો પ્રશ્ન જણાવો.
ભૂરાભાઈ આપ ધરુ ક્યાંથી લાવો છો? આમાં કેવું છે કે જે ટમેટા પ્રકારના પાકો છે કે મરચા પ્રકારના પાકો છે એમાં આપણે જે ધરુ તૈયાર કરવાનો હોય એ ઘણીવાર જમીન ઉપર તૈયાર કરે છે ખેડૂત મિત્રો, અને જે નવી પદ્ધતિ ધરુ તૈયાર કરવાની છે, એકચ્યુઅલી આપણો જે આજનો ટોપિક છે એની સાથે સંલગ્ન પ્રશ્નો નથી, તેમ છતાં આપણે ખેડૂત મિત્રોનો પ્રશ્ન છે તો નિરાકરણ ચોક્કસ જ આપવું જોઈએ. તો આધુનિક પદ્ધતિ જે પ્લગ ટ્રેમાં ધરુ તૈયાર કરવાની પદ્ધતિ છે તેમાં આપ જો ધરુ તૈયાર કરો તો જે જમીનજન્ય ફૂગ કે જમીનજન્ય રોગો કે જમીનજન્ય જીવાતો છે તે ન આવે, અને ચોક્કસ જ આપણે ધરુ સારું તૈયાર કરીએ તો મજબૂત જો ધરુ આપણને મળે તો પહેલા દિવસથી જ ધરુ એના વિકાસમાં કાર્યમાં લાગી જાય છે. જ્યારે જે રોપ છે એ વિકાસમાં લાગી જાય, અને જો આપણે સાદો જમીન ઉપરથી જ્યારે ધરુ લઈએ ત્યારે એમાં એવું થાય છે કે એના મૂળ પણ ડિસ્ટર્બ થાય છે, અને સાથોસાથ જમીન જે તે જમીનમાં આપણે કર્યું હોય ત્યાંથી એના રોગ પણ આપણા ખેતરમાં આવતા હોય છે. એટલે ભરોસાપાત્ર ધરુ આપ ખરીદો, અને જે નાયબ બાગાયત નિયામકની કચેરીમાં પણ આપણને આ અંગે અમારી જે નર્સરી છે બાગાયત ખાતાની ત્યાંથી પણ આપણે ધરુ માટે માર્ગદર્શન મળશે. બરાબર પ્રશાંતભાઈ અને ફારૂકભાઈ, આપણી આ ચર્ચા અહીં ચાલુ જ રહેશે, પણ ખેડૂત મિત્રો આપ ક્યાંય જતા નહીં, કારણ કે આપ નિહાળી રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. સમય થયો છે એક વિરામ લેવાનો, લઈ એક નાનકડો વિરામ. વિરામ બાદ કૃષિ દર્શન ફોની લાઇનમાં ફરીથી આપ સર્વેનું સ્વાગત છે, અને આજે આપણે વાત કરી રહ્યા છીએ કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ વિશે, અને ફારૂકભાઈ અને પ્રશાંતભાઈ આપણને માહિતી આપી રહ્યા છે. જી ફારૂકભાઈ, આગળ આપણે વાત કરી કે રાઈ પનીંગ એકમમાં જે પકવેલા ફળો હોય છે અને સામાન્ય રીતે જો વાત કરીએ તો જે બજારમાં કેમિકલથી જે પકવેલા ફળો હોય છે એ બંને વચ્ચે અંતર શું છે, અથવા તો એ બંને કઈ રીતે જુદા પડે છે? આ ખૂબ જ જરૂરી સવાલ છે સામાન્ય નાગરિક માટે. એક, આપણે જ્યારે કેરી ઘરે લાવીએ છીએ કેરીની સિઝનમાં, કે આપણે કેળા જે ખાઈએ છીએ, એ બંને જે ફળ પાકો છે એની અંદર આ બહુ મોટો પ્રશ્ન હોય છે કે આપણને મોટાભાગે જે બજારમાં, અને ઘણી વખત આપણે છાપામાં વાંચીએ છીએ કે કેમિકલથી પકડેલા આટલા ફળો પકડાયા. એકચ્યુઅલી જે રાઇપનિંગ ચેમ્બર, પ્રશાંતભાઈ આપણને આગળ સમજાવ્યું એમ, રાઇપનિંગ ચેમ્બરની અંદર જે વાયુ છોડવામાં આવે છે એ નિયંત્રિત વાતાવરણમાં અને કુદરતી રીતે જે વાયુથી પાકે છે આપણા ફળો, કેરી હોય કે કેળા હોય કે બીજા અન્ય ફળો, એ ઇથિલિન વાયુ છે, અને ઇથિલિન વાયુથી જ આ ફળો પાકતા હોય છે. જ્યારે સામાન્ય રીતે જે બજારમાં મળે છે એમાં કેલ્શિયમ કાર્બાઇડ નામના પાવડર વડે એ ફળોને સીધા સંપર્કમાં મૂકી એને પકવવામાં આવે છે, સાથોસાથ અમુક બીજા કેમિકલ છે, MH કે બીજા જે કેમિકલ, અમુક ઘણી વખત જે વેપારીઓ છે એ બીજું ધ્યાન આમ નાગરિકનું નાખ્યા વગર પેસ્ટિસાઇડમાં પણ બોલે છે જેથી જલ્દી પાકી જાય, અને એ બાન પેસ્ટિસાઇડ્સ હોય છે. એટલે આ જે બાબતો છે એની તેની સામે જે રાઇપનિંગ ચેમ્બરમાં જે પકવેલા ફળો છે એ ચોક્કસ જ સેફ છે, કારણ કે એને પ્લાસ્ટિક કેરેટમાં મૂકી અને નિયંત્રિત ચેમ્બરની અંદર એને ફક્ત વાયુ જ મૂકવામાં આવે છે, વાયુ રિલીઝ કરવામાં આવે છે. હમણાં એક બહારથી વિદેશથી આયાત થતી પડીકીઓ પણ નીકળી છે, એ પડીકીઓ પણ ઘણા વેપારીઓ મિત્રો પણ ઉપયોગ કરતા હોય છે, એ પણ ખરેખર સામાન્ય નાગરિક જે છે તેમની તંદુરસ્તી સાથે ચેડા છે. એટલે ખૂબ મોટો સ્કોપ રહ્યો છે રાઇપનિંગ ચેમ્બરનો. બરાબર પ્રશાંતભાઈ, આગળ આપણે વાત કરી કે જો ગુજરાત રાજ્યમાં રાઇપનિંગ એકમ ઉભા કરવામાં આવે તો લગભગ થોડા ઘણા લાભ વિશે તો આપણે વાત કરી, પણ જો વિશેષ વાત કરીએ તો એ વિશે આપ શું કહેશો કે કેટલા લાભ મળી શકે છે રાઇપનિંગ ચેમ્બરમાં? ખરેખર ફારૂકભાઈએ કીધું એમ, લોકોએ, વેપારીઓએ અને ખેડૂતોએ બધાએ ભેગા મળી જાગૃત થવાની જરૂર છે. ખાસ કરીને વેપારીઓ કે જેઓ કેલ્શિયમ કાર્બાઇડથી કેરી કેળા જેવા ફળ પકવે છે એનાથી લોકોના હેલ્થને ખરેખર ચેડા છે. એની અંદર આર્સિનોજેનિક નામનું જે તત્વ હોય છે એ કેન્સરજન્ય છે, કેન્સરનો રોગ પેદા કરે છે. એટલા માટે રાઇપનિંગ ચેમ્બરમાં ઇથિલિન ગેસથી જે ફળ પકવવામાં આવે છે અને એ ઇથિલિન ગેસ ચેમ્બરમાં, રાઇપનિંગ ચેમ્બરમાં પકવેલા ફળ જો લોકો સુધી પહોંચે તો એમને ફાયદાકારક છે. હાલ ગુજરાતમાં આ પ્રકારના 60-70 જેટલા રાઇપનિંગ ચેમ્બર ઊભા છે, અને ખરેખર જરૂરિયાત 150-200 રાઇપનિંગ ચેમ્બરની છે.
એટલે વેપારીઓ અને લોકો જો રાઇપનિંગ ચેમ્બર વધુમાં વધુ ઉભા કરે તો એમને તો પૈસે ટકે ફાયદો થવાનો છે, આ ઉપરાંત આપણા ગુજરાતના નાગરિકને પણ સારું ફળ અને શાકભાજી મળશે તો એમની તંદુરસ્તીને પણ 100% ફાયદો છે. બરાબર. ફારુકભાઈ, આગળ વાત કરીએ કે જે નાના ખેડૂતો છે જેમની આર્થિક ક્ષમતા બહુ ન હોય, તો એવા ખેડૂતો જો ખેતરની અંદર કોલ્ડ રૂમ ઉભા કરવા હોય તો એ વિશે આપ શું કહેશો, એ કેવી રીતે કરી શકે? હમણાં એક ખેડૂત મિત્રે જે પ્રશ્ન કર્યો હતો એમાં મેં વાત કરી કે ઓલ્ટરનેટિવ એનર્જીવાળા કોલ્ડ રૂમ કે જેમાં વીજ વપરાશ પણ ન થઈ શકે અને ખેડૂત પોતાના જે સ્ત્રોત એની પાસે ઉપલબ્ધ છે જેમ કે છાણા છે કે ખેતરનો કચરો છે અમુક, એ બાળીને પણ કોલ્ડરૂમ એને 30 મેટ્રિક ટનનો આપણે ઉપયોગમાં લઈ શકે એ પ્રકારના કોલ્ડરૂમ ઉપલબ્ધ છે. તે સિવાય અમુક પ્રાઇવેટ કંપનીઓ એવા પણ કોલ્ડરૂમ બનાવ્યા છે કે જે સોલર પેનલ આધારિત છે અને એ જે છે કન્ટેનર ટાઈપના છે, એટલે આપણે એક ટ્રેક્ટરની અંદર ભરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે એ કોલ્ડરૂમને આપણી જરૂરિયાત અનુસાર, એક ખેડૂત મિત્રને ના જરૂર હોય તો બીજા ખેડૂત મિત્રને ત્યાં જરૂર હોય તો ત્યાં પણ આપણે સીધા શિફ્ટ કરી શકીએ, અથવા તો સીધા સીધા એ ટ્રેક્ટરની ઉપર ભરી અને એનો એ જ માલ આપણે સીધો માર્કેટ સુધી પણ એ જ કોલ્ડરૂમમાં આપણે લઈ જઈ શકીએ. એટલે એની જે યુનિટ કોસ્ટ મેં અગાઉ જણાવ્યું એમ 15 લાખ રૂપિયા છે અને એમાં 6 લાખ રૂપિયા સુધી સહાય મળવાપાત્ર છે અને ખૂબ સારી યોજના છે. નાના ખેડૂત મિત્રોને જ્યાં સુધી આપણે પાસે પ્રોડક્ટ હોય ત્યાં સુધી ચલાવવાનું, અન્યથા એ જે તે સિઝન પછી આપણે એને બંધ પણ કરી શકીએ. બરાબર. પ્રશાંતભાઈ, આગળ વાત કરીએ કે જે બાગાયતી પાકો છે જેની પેદાશો જે જલ્દી બગડી જતી હોય છે તો એના અવર જવર માટે, એની પરિવહન માટે જે રેફ્રિજરેટેડ કહી શકાય એવા વાહનની કોઈ પણ પ્રકારની સહાય યોજના અમલમાં મૂકેલી છે કે કેમ? હા, ચોક્કસ. બાગાયત ખાતાએ આ પણ એક ધ્યાનમાં રાખ્યું છે, ખાસ કરીને બાગાયતી પાક જલ્દીથી બગડી જતા હોય એનું પરિવહન પણ તાપમાન અને ભેજ નિયંત્રિત હોય એવા વાતાવરણમાં થાય તો એની ક્વોલિટી એવી ને એવી જળવાઈ રહે છે. એના માટે 9 મેટ્રિક ટન સુધીની ક્ષમતાવાળા રેફ્રિજરેટેડ વાહન હોય તો એની માટે 26 લાખ જેટલો કોસ્ટ થતો હોય છે અને બાગાયત ખાતા દ્વારા એમાં પણ 50% સુધી સહાય અમલમાં છે. આ પ્રકારના રેફ્રિજરેટેડ વેહિકલ ઉપરાંત રેફ્રિજરેટેડ કન્ટેનર જે નિકાસ હેતુ માટે ઉપયોગમાં થાય છે એ વસાવવા માટે પણ નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ કરીને ભારત સરકારની સંસ્થા છે એમના દ્વારા પણ સહાય પૂરી પાડવામાં આવે છે. બરાબર. બીજા એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે, દિનેશભાઈ પ્રજાપતિ. જી, આપનો પ્રશ્ન જણાવો દિનેશભાઈ. હા, નમસ્કાર મેડમ. મારો પ્રશ્ન એ છે. જી, આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન મેડમ એ છે કે આ કોલ્ડ ચેઇન એ શું છે ફરી સમજાવો અને એક સાથે બે પાક એક જ રાઇટિંગ ચેમ્બરમાં પકવી શકાય કે કેમ, અને જો પકવી શકાય તો એમાં શું શું ધ્યાન રાખવું જોઈએ? જી ચોક્કસ. દિનેશભાઈનો જે પ્રશ્ન છે એમાં હું કોલ્ડ ચેઇનની જે એમણે વાત કરી ફરીથી સમજાવો. એમાં કોલ્ડ ચેઇન એટલે જે તબક્કાવાર જ્યારથી આપણે જો ખેતરથી ચાલુ કરીએ તો એક ઓન ફાર્મ પેકહાઉસની આપણે વાત કરી શરૂઆતમાં, ખેડૂતની પાસે ખેડૂતના ખેતરે ઓન ફાર્મ પેકહાઉસ હોઈ શકે અથવા સંકલિત રીતે એક જ કે 5 ગામની વચ્ચે એક ઇન્ટિગ્રેટેડ પેકહાઉસ પણ હોઈ શકે. કારણ કે એક જ પ્રકારની જો ખેતી કરતા હોય, ધારો કે આપણે દાડમની ખેતી કરતા હોય તો દાડમના ખેતીના જે ક્લસ્ટરના ગામો છે ત્યાં એક ઇન્ટિગ્રેટેડ પેકહાઉસ હોય, ત્યાં એમની પાસે એક પ્રી કુલિંગ યુનિટ હોય, પ્રી કુલિંગ યુનિટમાં એ સીધું પ્રોડક્ટ આવે અને એ પ્રોડક્ટ જે છે એ સીધી આવે ત્યારે રિફર વાનની અંદર આવે, એ પ્રી કુલિંગ થાય, પછી એનું એને વોશિંગ ગ્રેડિંગ થાય, સોર્ટિંગ થાય અને પછી એને એક કોલ્ડ રૂમ માં એને સંગ્રહ કરવામાં આવે અને એ કોલ્ડરૂમમાં સંગ્રહ થાય અને પછી એને સીધું જે તે માર્કેટમાં, ધારો કે એને એક્સપોર્ટ કરવું હોય તો રેફ્રિજરેટેડ વાન થ્રુ એરપોર્ટ સુધી કે પછી સી પોર્ટ સુધી મોકલવામાં આવે, આ પ્રકારની આખી સુવિધા અને જે જ્યાંથી એ રિટેલ આઉટલેટ સુધીની સુવિધાઓ જે છે એને આખી જે શૃંખલા છે એને કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કહેવામાં આવે છે. આ જે કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ છે એ બહુ મોટો ટોપિક છે, એમાં કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ દરેકે દરેક બાબતમાં લાગુ પડે છે. જેમ કે દવાઓની અંદર પણ આપણે જોઈએ છીએ ઘણી બધી દવાઓ સીધી ઇમ્પોર્ટ થતી હોય તો એ ફ્રીઝમાં મૂકતા હોય છે, એ રીતે બાગાયતમાં પણ આ શીત શૃંખલાની બાબત છે. અને રાઇપનિંગ ચેમ્બરનો જે પ્રશ્ન છે હું પ્રશાંતભાઈને કહીશ કે એ વિશે પ્રકાશ પાડશે. હા દિનેશભાઈ, રાઇપનિંગ ચેમ્બરમાં એક તમારો પ્રશ્ન એવો હતો કે રાઇપનિંગ ચેમ્બરમાં એક ચેમ્બરમાં એક કરતાં વધારે ફળો પકાવવા હોય તો શું કરવું પડે, તો હું તમને પહેલાં તો રાઇપનિંગ ચેમ્બરની ટેકનોલોજી સમજાવી દઉં. રાઇપનિંગ ચેમ્બરમાં નિયંત્રિત વાતાવરણમાં ઇથિલિન ગેસ છોડવામાં આવે છે, નિયંત્રિત ભેજમાં ઇથિલિન ગેસ છોડવામાં આવે છે, એટલે એક જ ચેમ્બરમાં બે ફળ પાક રાખીએ જેમ કે કેરી અને કેળા તો બંનેની ફળ પકવવાની પદ્ધતિ એક છે પણ એમાં ઇથિલિન ગેસ
જે લેવાનો છે એ બંનેની ક્વોન્ટિટી અલગ અલગ લે છે, એટલે એક જ ચેમ્બરમાં જો રાખીએ તો સરખી રીતે પાકી શકશે નહીં, એટલે અલગ અલગ ચેમ્બરમાં પકાવવા ખૂબ જરૂરી છે. કેરી અને કેળાને જો રાઇપનિંગ ચેમ્બરમાં પકાવવા હોય તો જનરલી 4 દિવસની સાયકલ થતી હોય છે, પણ એવું કરી શકાય કે 4 દિવસની એક સાયકલ હોય તો એક ચેમ્બરમાં એક દિવસ એક ફળપાક રાખે અને બીજી ચેમ્બરમાં પણ બીજો ફળપાક રાખી અને આપણે એને પકવી શકીએ તેમ છે. બરાબર. બીજા કોલર આપણી સાથે જોડાઈ ગયા છે ગિરિરાજ દવે અમદાવાદથી. જે ગિરિરાજભાઈ આપનો પ્રશ્ન જણાવો. નમસ્કાર, હું ગિરિરાજ દવે બોલું છું અમદાવાદથી. નમસ્કાર. ઇન્ડિયન રેલવે હવે જે ફળો અને શાકભાજી જે પેરિસેબલ આઈટમ છે, બરાબર, એનો જે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર જે બનાવે છે, બરાબર, એમાં ધ્યાનમાં આવ્યું છે કે વટવા અને પાલનપુર અને બીજા એક લોકેશન ઉપર જે કોલ્ડ સ્ટોરેજ માટે ફેસિલિટી ક્રિએટ કરવાના છે, તો આ ફેસિલિટી માટે વધારે માહિતી આપવા જણાવશો, અને બીજું આનો ફેસિલિટી ક્યારે સુધી તૈયાર થશે અને એનો જો લાભ લેવો હોય તો કઈ રીતે લાભ લઈ શકાય એમાં. ચોક્કસથી. ગિરિરાજભાઈ, ખૂબ એક તો હું એમને અભિનંદન આપું છું કે એમને ખૂબ અભ્યાસુ મિત્ર છે આપણા. એ જે કોરિડરની જે વાત કરે છે એ સરકારશ્રીનો બહુ આયામી પ્રોજેક્ટ છે અને હજી એના અમલીકરણ માટે ઇન્ડિયન રેલવે તરફથી એક સર્વે અને જો આપને વધારે માહિતી જોઈતી હોય તો NCCD જે નેશનલ કોલ્ડ ચેઇન ડેવલપમેન્ટ ભારત સરકારશ્રીની સંસ્થા છે એની વેબસાઇટ ઉપર આપને ચોક્કસ જ માહિતી મળશે, પણ કે હજી તો એ સર્વે બેઝડ ઉપર છે અને હજી અમલીકરણમાં ઘણો સમય થશે કારણ કે એમાં અલગ અલગ તબક્કાઓ સામેલ થશે. કારણ કે અગાઉના જે ખેડૂત મિત્ર પ્રશ્ન કર્યો એમાં મારે એ જ કહેવું કે કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ એ એક આખો અભ્યાસ માંગી લે તેવો વિષય છે. એમાં પહેલાં તો આપણે એ વિચારવું પડે કે આપણે કઈ પ્રોડક્ટ ઉપર કામ કરવું છે અને એ પ્રોડક્ટ માટે આપણે શું શું જરૂરિયાતો રહેશે, કઈ કઈ માળખાગત સુવિધાઓ આપણે આપણે ઊભી કરવાની થાય છે, એટલે એ બધી વસ્તુઓના ચોક્કસ અભ્યાસ પછી જ આ વસ્તુઓનું અમલીકરણ થઈ શકશે. બરાબર. બીજા એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે દિલીપભાઈ માડી. અમારે ડુંગળી માટે નાના કોલેસ્ટર બનાવવું છે. બરાબર. દિનેશભાઈ, અગાઉ પણ એક આપણા ખેડૂત મિત્રએ આ પ્રશ્ન પૂછ્યો એમાં પણ મેં જવાબ આપ્યો, તમને પણ જાણી દઉં. ડુંગળી માટે હાલ જે બજારની પરિસ્થિતિ છે એટલા એ પરિસ્થિતિ જોતા ડુંગળીના નાના મેળા ખેડૂત પોતે એના ખેતર ઉપર ઉભા કરે ખૂબ જરૂરી છે અને ખેડૂત જૂથ અથવા ખેડૂત ભેગા મળી એક સંસ્થાની રચના કરે અને ડુંગળીના સંગ્રહ માટે મોટા કોલ્ડ સ્ટોરેજ ઉભા કરે એ ખૂબ જરૂરી છે. જો ખેડૂત એના ખેતર ઉપર ડુંગળીના મેળા ઉભા કરે તો 25 મેટ્રિક ટન સુધીની ડુંગળીની સંગ્રહ વ્યવસ્થા માટે ફક્ત 1,75,000 જેટલો ખર્ચ થતો હોય છે, એમાં પણ બાગાયત ખાતું 87,500 રૂપિયા એટલે કે 50% જેટલી સહાય પૂરી પાડે છે, જ્યારે મોટા કોલ્ડ સ્ટોરેજ માટે 10,000 પર મેટ્રિક ટન સુધીનો ખર્ચ થતો હોય છે. માની લો કે તમે 5,000 મેટ્રિક ટનનો ખર્ચ કરો છો તો અંદાજે 4-5 કરોડ રૂપિયા સુધીનું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડતું હોય છે, એમાં પણ સરકારશ્રી દ્વારા 50% સુધી એટલે કે 2 કરોડ રૂપિયા સુધીની સહાયની જોગવાઈ છે. આમ છતાં આપને વધુ માહિતીની જો જરૂરિયાત જણાય તો આપની નજીકની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી ખાતે સંપર્ક કરશો. આ ઉપરાંત ગાંધીનગર ખાતે કૃષિ ભવન વડી કચેરી ગાંધીનગર ખાતે પણ સંપર્ક કરીએથી વધુ માહિતી આપ મેળવી શકશો. બરાબર. ફારૂકભાઈ, પ્રશાંતભાઈ, આપણી ચર્ચા અહીં ચાલુ જ રહેશે. ખેડૂત મિત્રો, આપ ક્યાંય જતા નહીં, આપ નિહાળી રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. સમય થયો છે એક વિરામ લેવાનો. લઈ એક નાનકડો વિરામ. વિરામ બાદ કૃષિ દર્શન ફોની લાઇનમાં ફરીથી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ વિશે અને ફારૂકભાઈ અને પ્રશાંતભાઈ આપણે માહિતી આપી રહ્યા છે. એક બીજા કોલર આપણી સાથે જોડાઈ ગયા છે જશમતભાઈ વાંકાનેરથી. જી જશમતભાઈ, આપનો સવાલ જણાવો. સાહેબ, આપણે જે કોલ્ડ સ્ટોરેજ જે કન્ટેનર રૂપમાં હોય એ મોટા મોટો મોટા ટ્રેક્ટરથી ફેરવી શકાય, એરવી શકાય, એની શું રચના હોય છે, એનાથી ચાલે એ માર્ગદર્શન આપવા વિનંતી. જી, મેં અગાઉ વાત કરી હતી એમાં ખેડૂત મિત્રો 30 મેટ્રિક ટન સુધી એની સંગ્રહ ક્ષમતા હોય છે અને એ આપણે ટ્રેક્ટરના ઉપર કન્ટેનર જે મોટું હોય છે એમાં આપણે આવી શકે એવું હોય છે.
અને એની જે આપની જો વિગતવાર માહિતી જોઈતી હોય તો આપ વાંકાનેરથી છો એટલે મોરબી જિલ્લામાં અમારી બહુમાળી ભવનમાં કચેરી છે ત્યાં ચોક્કસ જ મુલાકાત લેજો. અને રાજકોટમાં જ આપણે જામનગર રોડ ઉપર એક યુનિટ આ રીતે એક ખેડૂત મિત્રએ વસાવ્યું છે એટલે ચોક્કસ આપ ત્યાં જાતે પણ નિહાળી શકશો. બરાબર. પ્રશાંતભાઈ આગળ આપણે વાત કરીએ કે જે કોલ્ડ સ્ટોરેજ છે એના કેટલા પ્રકારો છે એ વિશે જરા ડિટેલમાં માહિતી આપશો. હા ચોક્કસથી. કોલ્ડ સ્ટોરેજ છે એના મુખ્ય ત્રણ પ્રકાર છે. એક પ્રકાર છે સામાન્ય કોલ્ડ સ્ટોરેજ. સામાન્ય કોલ્ડ સ્ટોરેજમાં તાપમાન અને ભેજનું નિયંત્રણ થાય છે, જેમાં જ બટાકા, દાડમ, લીંબુ અને અન્ય શાકભાજી પાકો સંગ્રહી શકાય છે. બીજા પ્રકારનો કોલ્ડ સ્ટોરેજ છે મોડિફાઈડ એટમોસ્ફિયર કોલ્ડ સ્ટોરેજ છે. મોડિફાઈડ એટમોસ્ફિયર કોલ્ડ સ્ટોરેજ એ સામાન્ય કોલ્ડ સ્ટોરેજ કરતાં અલગ એ રીતે પડે છે કે સામાન્ય કોલ્ડ સ્ટોરેજમાં ફક્ત તાપમાન અને ભેજનું નિયંત્રણ થાય છે, જ્યારે મોડિફાઈડ એટમોસ્ફિયર કોલ્ડ સ્ટોરેજમાં તાપમાન અને ભેજ ઉપરાંત એમાં અન્ય કાર્બન ડાયોક્સાઇડનું પણ નિયંત્રણ થતું હોય છે. એમાં પણ લીલા ફળ અને શાકભાજીનો સંગ્રહ કરી શકાય છે. અને ત્રીજો પ્રકાર છે કંટ્રોલ એટમોસ્ફિયર કોલ્ડ સ્ટોરેજ. કંટ્રોલ એટમોસ્ફિયર કોલ્ડ સ્ટોરેજમાં તાપમાન, ભેજ, કાર્બન ડાયોક્સાઇડ આ ઉપરાંત ઓક્સિજન અને નાઇટ્રોજનનું પણ નિયંત્રણ થતું હોય છે. કંટ્રોલ એટમોસ્ફિયર કોલ્ડ સ્ટોરેજ છે એ સામાન્ય કોલ્ડ સ્ટોરેજ કરતાં થોડો મોંઘો છે, પણ એમાં વધારે પ્રકારના ફળ અને શાકભાજીનો સંગ્રહ લાંબા સમય સુધી કરી શકાય છે. અને એની હાલ આપણે ગુજરાતમાં ખરેખર બહુ મોટી જરૂરિયાત છે. આ ત્રણેય પ્રકારના કોલ્ડ સ્ટોરેજ હાલ ગુજરાતમાં અંદાજે 600-700 જેટલા ઉપલબ્ધ છે અને હજુ પણ અન્ય 150-200 કોલ્ડ સ્ટોરેજ ઉભા થવાની ક્ષમતા જરૂરી છે. બરાબર. ફારુકભાઈ, જેમ હમણાં પ્રશાંતભાઈએ વાત કર્યું કે લગભગ આટલા કોલ્ડ સ્ટોરેજ ઉભા થવાની શક્યતા છે, તો કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવા માટે જે બાગાયતી ખાતું છે એના તરફથી કોઈ યોજના અમલમાં છે કે કેમ? ચોક્કસ. બાગાયત ખાતા દ્વારા બંને પ્રકારના કોલ્ડ સ્ટોરેજ, એમાં જે સામાન્ય પ્રકારના કોલ્ડ સ્ટોરેજ ટાઈપ 1 કહેવાય છે, એમાં 8,000 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન ના એકમ ખર્ચ ઉપર 35% સહાય ઉપલબ્ધ છે. અને એ જ પ્રકારે ટાઈપ 2 પ્રકારના, જેમાં મોડિફાઈડ એટમોસ્ફિયર અને CA કોલ્ડ સ્ટોરેજીસ આવે છે, એમાં 10,000 રૂપિયા એકમ ખર્ચ નિયત થયો છે અને એમાં 35% સહાયનું ઉપલબ્ધ છે. અને આ બંને કોલ્ડ સ્ટોરેજીસમાં જે છે 5,000 મેટ્રિક ટન સુધીના જે કોલ્ડ સ્ટોરેજીસ છે તેમાં બાગાયત ખાતા દ્વારા સહાય આપવામાં આવે છે. અને 5,000 મેટ્રિક ટનથી ઉપરના જે કોલ્ડ સ્ટોરેજીસ છે એમાં નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ, જે ભારત સરકારની સંસ્થા છે, તેના દ્વારા સહાય મળવાપાત્ર છે. બરાબર. પ્રશાંતભાઈ, આગળ આપણે વાત કરીએ કે જે જૂના કોલ્ડ ધારકો જે છે અને એ જો નવા કોલ્ડ સ્ટોરેજમાં નવી ટેકનોલોજી સાથે કોઈ ચેન્જીસ કરવા હોય તો તેઓ કેવી રીતે કરી શકે છે એમાં એ વિશે જરા માહિતી આપશે. ખૂબ સારો પ્રશ્ન છે ઇનાબેન. ખાસ કરીને જે 20 વર્ષ કરતાં જૂના કોલ્ડ સ્ટોરેજ છે એની મશીનરી પણ ખૂબ જૂની હોય છે અને એની ટેકનોલોજી પણ ખૂબ જૂની હોય છે. એના કારણે એની વીજ વપરાશ ખૂબ વધારે આવતો હોય છે, વીજળીનું બિલ વેપારીઓને બહુ મોટું ભરવું પડતું હોય છે. એટલે જૂની ટેકનોલોજીને બદલાવીને નવી ટેકનોલોજીમાં રૂપાંતરિત કરવા માટે ખાસ કરીને કમ્પ્રેસર, કન્ડેન્સર, ઇવોપોરેટિવ, કુલિંગ ટાવર, એમોનિયા ગેસ ચેમ્બર આ પ્રકારની નવી મશીનરીઓ વસાવવા માટે બાગાયત ખાતા દ્વારા 50% સુધીની સહાય પૂરી પાડવામાં આવે છે. એની અંદાજિત કિંમત છે 2500 રૂપિયા પર મેટ્રિક ટન. અને બાગાયત ખાતા દ્વારા કેન્દ્ર સરકારની નેશનલ હોર્ટિકલ્ચર મિશન યોજના છે એમાં 35%, આ ઉપરાંત વધારે પ્રોત્સાહન પૂરું પાડવા માટે રાજ્ય સરકારશ્રી દ્વારા પણ 15% પૂરક સહાય પૂરી પાડવામાં આવે છે. આ થઈ મશીનરીની વાત. મશીનરી ઉપરાંત જૂના કોલ્ડ સ્ટોરેજ છે એમાં દિવાલોની જગ્યાએ હવે ઇન્સ્યુલેશન મટીરિયલ નવા પ્રકારનું આવ્યું છે. એ ઇન્સ્યુલેશન મટીરિયલ વધારાનું નખાવવા માટે એમાં પણ સરકારશ્રી દ્વારા સહાય પૂરી પાડવામાં આવે છે. એની અંદાજિત કિંમત છે 1500 રૂપિયા પર મેટ્રિક ટન અને એમાં પણ બાગાયત ખાતા દ્વારા 50% સુધી સહાય પૂરી પાડવામાં આવે છે. બરાબર. ફારુકભાઈ, આપે પહેલા પણ કહ્યું કે જ્યારે કોલ્ડ સ્ટોરેજની વાત આવે તો એમાં મોટે ભાગે વીજનો વપરાશ ખૂબ જ વધારે થતો હોય છે, તો આ માટે બાગાયત તરફથી કોઈ સહાય કે યોજના અમલમાં છે? ચોક્કસ જ. બાગાયત ખાતા દ્વારા વીજ જે કોલ્ડ સ્ટોરેજમાં વીજ વપરાય છે વીજળી, તેના માટે એક કોલ્ડ સ્ટોરેજ ધારકને 5 વર્ષ સુધી 10 લાખ રૂપિયા એકમ ખર્ચ, 10 લાખ સુધીના જો આપણે કોલ્ડ સ્ટોરેજના વાર્ષિક બિલો ગણીએ તો એમાં 10 લાખ રૂપિયા સામે 25% એટલે 2.5 લાખ રૂપિયા સુધી સહાય આપવામાં આવે છે. એટલે ધારો કે આપણે નવું કોલ્ડ સ્ટોરેજ બનાવ્યો હોય તો પહેલા વર્ષથી લઈને 5 વર્ષ સુધી એને વીજદર સહાય આપવામાં આવે છે. તે સાથે
જે બિન પરંપરાગત ઊર્જાના સ્ત્રોત તરીકે સોલર પેનલ જો ખેડૂત અપનાવે 75 કિલોવોટ સુધીના સોલર પેનલના ઇન્સ્ટોલેશન માટે એને 35 લાખ રૂપિયા સુધી એને સોલર પેનલ ઇન્સ્ટોલેશન માટે, એટલે જે એની છત હોય છે કોલ્ડ સ્ટોરેજની એની ઉપર જો ઇન્સ્ટોલ કરે તો એમાં પણ સોલર પેનલમાં પણ એમને સહાય મળે છે. એટલે આમ વીજ વપરાશના ઘટાડા માટે અને જે બિનપરંપરાગત સ્ત્રોતનો ઉપયોગ પણ થઈ શકે એના માટે, અને એના માટે જે તે કોલ્ડ સ્ટોરેજ ધારકે નેટ મીટરિંગ એટલે કે જે મીટર છે એ જે તે વીજ કંપની સાથે એમણે નેટ મીટરિંગ કરાવવું આવશ્યક છે. બરાબર. આગળ આપણે વાત કરી કે આધુનિક સંગ્રહ વ્યવસ્થાની પણ વાત કરી, પણ અમુક પાકો એવા છે કે જે લો કોસ્ટ, જેમ કે ડુંગળીની વાત કરીએ તો એવા જે પાકો છે એમાં જે મેડા એકમોની વાત કરીએ તો એના વિશે કોઈ યોજના અમલમાં છે કે કેમ પ્રશાંતભાઈ? હા, લો કોસ્ટ સ્ટ્રક્ચર ઊભા કરવા માટે 3 સ્ટ્રક્ચર માટે સહાયની યોજના અમલમાં છે. ખાસ કરીને ખેડૂતો એના ખેતર ઉપર પેક હાઉસ ઊભું કરે તો 9 મીટર બાય 6 મીટરના નાના પેક હાઉસ ઊભા કરવા માટે અંદાજે 4 લાખની કિંમત થાય છે. એમાં પણ 50% સુધી એટલે 2 લાખ સુધીનો સહાય પૂરી પાડવામાં આવે છે. એમાં ખેડૂતે પેક હાઉસ ઘટકમાં પ્લાસ્ટિક ક્રેટ્સ, એનો વજન કાંટો અને પાણીનો ટાંકો અને અન્ય સુવિધાઓ વસાવી જરૂરી છે. આ ઉપરાંત ખેડૂત એના ખેતર ઉપર કોલ્ડ રૂમ વસાવે એમ ડૉક્ટર ફારૂક પંજે કહ્યું. 30 મેટ્રિક ટન સુધીની ક્ષમતાના કોલ્ડ સ્ટોરેજ ઉપર પણ 50% સુધીની સહાય છે. અને લો કોસ્ટ ડુંગળીના મેળા બનાવવા માટે 25 મેટ્રિક ટનના ડુંગળીના મેળા બનાવવા અંદાજે 1,75,000 જેટલો ખર્ચ થતો હોય છે. એમાં પણ 50% સુધી એટલે કે 87,500 રૂપિયા જેવી માતબર રકમની સહાય મળે છે. બરાબર. બીજા એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે, વેલજીભાઈ પટેલ હળવદથી. જી વેલજીભાઈ, આપનો સવાલ જણાવો. નમસ્તે. કોલ્ડ સ્ટોરેજમાં દાડમ અને લીંબુ કેટલો ટાઈમ રહી શકે એમ ચોક્કસથી માહિતી આપીશું? સામાન્ય રીતે કોલ્ડ સ્ટોરેજમાં દાડમ અને લીંબુ 1 મહિના સુધી રહી શકે છે. એને દાડમના પાકને ઉતારે પછી એને વ્યવસ્થિત રીતે ગ્રેડિંગ કરી એના ઉપર જો વેક્સ કોટિંગ કરવામાં આવે તો આ 1 મહિનાની મુદત લંબાઈ અને એને 1.5 થી 2 મહિના સુધી લંબાવી શકાય છે આ સામાન્ય કોલ્ડ સ્ટોરેજમાં. અને જો એને કંટ્રોલ્ડ એટમોસ્ફિયર કોલ્ડ સ્ટોરેજ કે મોડિફાઇડ એટમોસ્ફિયર કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવામાં આવે તો સોર્ટિંગ ગ્રેડિંગ કરેલા અને વેક્સિનેશન ધરાવતા દાડમ અથવા લીંબુને 2 થી 3 મહિના સુધી જેવા 90 દિવસ જેટલા લાંબા સમયગાળા સુધી પણ એને સંગ્રહ કરી શકાય છે. પરંતુ આ સંગ્રહ વ્યવસ્થા દરમિયાન એનું જે નિયત કરેલું તાપમાન, ભેજ, નાઇટ્રોજન, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ એનું જે નિયત કરેલું પ્રમાણ છે એ જાળવવું ખૂબ જરૂરી છે. બરાબર. ફારૂકભાઈ, પ્રશાંતભાઈ, આપણી આ ચર્ચા અહીં ચાલુ જ રહેશે. ખેડૂત મિત્રો, આપ ક્યાંય જતાની આપ નિહાળી રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. સમય થયો છે એક વિરામ લેવાનો, લઈ એક નાનકડો વિરામ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં ફરીથી આપનું સ્વાગત છે. અને આજે આપણે વાત કરી રહ્યા છીએ કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ વિશે અને ફારૂકભાઈ અને પ્રશાંતભાઈ આપણને માહિતી આપી રહ્યા છે. જી પ્રશાંતભાઈ, આગળ આપણે વાત કરી કે જે બાગાયતી પેદાશો છે એની વેચાણ વ્યવસ્થા માટે જે યોજનાઓ છે તે વિશે જરા માહિતી આપશો? હા, ચોક્કસથી. બાગાયતી પાકના વેચાણ વ્યવસ્થા માટે ખાસ કરીને ટર્મિનલ માર્કેટ, હોલસેલ માર્કેટ, અપની મંડી પ્રકારની વેચાણ વ્યવસ્થા અને રિટેલ આઉટલેટ આ પ્રકારની 4 અલગ અલગ પ્રકારની વેચાણ વ્યવસ્થા માટે માર્કેટ ઊભું કરી શકાય એમ છે. ખેડૂતો ભેગા મળી અથવા સંસ્થા અપની મંડી પ્રકારનું માર્કેટ ઊભું કરે તો એના માટે અંદાજે 25 લાખ જેટલી રકમનો ખર્ચ થતો હોય છે. એમાં પણ બાગાયત ખાતા દ્વારા 40% સુધીની સહાય પૂરી પાડવામાં આવે છે. આ પ્રકારના પ્રોજેક્ટ છે એ ક્રેડિટ લિંક બેંક એન્ડેડ છે, જેમાં બેંકને લોન લેવી ફરજિયાત છે. અને ખાસ કરીને મોટા શહેરો જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત આ પ્રકારના શહેરોમાં ખેડૂત મિત્રો અથવા ખેડૂત જૂથ જો સીધું જ રિટેલ માર્કેટમાં વેચાણ વ્યવસ્થા કરવા માંગતા હોય પોતાનું ઉત્પાદન તો એના માટે પણ સરકારશ્રી દ્વારા 15 લાખના ખર્ચની સામે અંદાજિત 35% સુધીની સહાય પૂરી પાડવામાં આવે છે. બરાબર. ફારૂકભાઈ, આગળ આપણે વાત કરીએ કે બાગાયતી જે પેદાશો છે એનું મૂલ્યવર્ધન ખૂબ જ જરૂરી છે તો આ મૂલ્યવર્ધન માટે જે માળખાકીય સુવિધાઓ છે એના અંતર્ગત કોઈ યોજનાઓ અમલમાં છે કે કેમ? ચોક્કસ. બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન ખૂબ જ જરૂરી છે કારણ કે આપણે શરૂઆતથી ચર્ચા કરીએ છીએ કે એમાં જલ્દીથી બગડી જતું હોય છે. એટલે એ ફળ હોય કે શાકભાજી હોય, દરેક માટે અલગ અલગ યોજનાઓ આપણી ખેડૂત મિત્રો અને ઉદ્યમીઓ માટે ઉપલબ્ધ છે. મેં અગાઉ વાત કરી તેમ નાના ઉદ્યમીઓ માટે
1 લાખ રૂપિયા સુધીના જે એકમો વસાવા હોય, ધારો કે એને જ્યુસર હોય કે ડ્રાયર હોય એ પ્રકારના સાધનો વસાવા હોય, એમાં પણ યોજના ઉપલબ્ધ છે. એ પ્રકારે જે મોટા એકમો જે પ્રોસેસિંગ માટેના એકમો છે, જેમ કે મેંગોનું પલ્પિંગ કરી એનું કેનિંગ કરી બોટલિંગ કરવું હોય, કે પછી જેમ કે સીતાફળની અંદર પણ આપણે અલગ અલગ ફ્રીઝિંગ અને ફ્રીઝ ડ્રાઇંગ સુધીની આપણે વસ્તુ આપણે ઉપલબ્ધ કરી શકીએ છીએ, તો એનું પ્રોસેસિંગ કરવું હોય, કે પછી સરગવાના પાંદડા છે કે એ પ્રકારના જે પાંદડા છે એને જે આનું પાવડર બનાવીને આપણે ડ્રાયર કરીને આપણે એની પ્રોડક્ટ તૈયાર કરવી હોય, એ તમામ પ્રકારની. એ સિવાય જે કાજુની અંદર પ્રોસેસિંગ છે, કાજુના પ્રોસેસિંગમાં એમાં 25 લાખ રૂપિયા સુધી એની યુનિટ કોસ્ટ છે અને 10 લાખ રૂપિયા સુધી એમાં પ્રોજેક્ટ બેઝડ ક્રેડિટ લિંક બેક એન્ડ સબસિડીની યોજના છે. તે સિવાય જેને આપણે એરોમેટિક પાક કહીએ, જેમ કે લેમન ગ્રાસ છે, પામા રોજા છે, એ પ્રકારના જે પાકો છે જેમાંથી આપણે ઓઇલ ડિસ્ટિલ કરતા હોઈએ છીએ, તો ડિસ્ટિલેશન માટે એ પણ એક પ્રકારનું પ્રોસેસિંગ કે મૂલ્યવર્ધન છે. તો જે ઓઇલ ડિસ્ટિલેશન માટે છે એનામાં 5 લાખ રૂપિયા એની યુનિટ કોસ્ટ છે, એનામાં 2.5 લાખ રૂપિયા સુધી આપણને ડિસ્ટિલેશન યુનિટ માટે પણ સહાયની યોજના બાગાયત ખાતા દ્વારા અમલમાં છે. તે સિવાય જે આપણે ઘરે બહેનો હોય છે એમને જે કેનિંગની અલગ અલગ આઇટમો કે ફળ પરિરક્ષણ કે શાકભાજી પરિરક્ષણની જે જરૂરિયાત રહેતી હોય છે બાગાયતી પાકોની અંદર, તો એમાં બાગાયત ખાતા દ્વારા મહિલાઓને ગ્રામ્ય કક્ષાએ અને શહેરી કક્ષાએ તાલીમના 7 દિવસના અને 15 દિવસના વર્ગો પણ ખાતાની 18 જેટલી કચેરીઓમાં અમલીકરણમાં છે, અને કેનિંગ કેન્દ્રો આવેલા છે 18 જિલ્લામાં અને 33 જિલ્લામાં આ પ્રકારની તાલીમ કાર્યક્રમો ખાતા દ્વારા હાથ ધરવામાં આવે છે. બરાબર ફારૂકભાઈ, આગળ આપણે વાત કરીએ કે કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ જે આજનો આપણો વિષય છે, એ અંતર્ગત જો કોઈ વ્યક્તિને રસ હોય અથવા જો એ કોઈ વ્યક્તિ તાલીમ લેવા માંગતી હોય તો ક્યાંથી લઈ શકે છે? એ કોલ્ડ ચેઇન મેનેજમેન્ટમાં શરૂઆતમાં ઘણા મિત્રોએ આજે આપણને જે પ્રશ્ન કર્યા કે મારે આ જાણવું છે, કે જેમ કે એમના પ્રશાંતભાઈએ જવાબ આપ્યો કે દાળ અમને કેટલા સમય સુધી રાખી શકીએ, એ તમામ પ્રશ્નો, કારણ કે આપણે પ્રોજેક્ટ ડિઝાઇન કરીએ ત્યાંથી લઈ અને પ્રોજેક્ટને અમલમાં લાવીએ અને એમાંથી આપણે પૈસા મેળવતા થઈએ ત્યાં સુધીના તમામ તબક્કામાં તાલીમ ખૂબ અગત્યની બાબત છે. અને એ જે તાલીમ છે એ આપણને પર્ટિક્યુલર સારી જગ્યાએથી મળે એના માટે ભારત સરકારશ્રીએ નેશનલ કોલ્ડ ચેઇન ડેવલપમેન્ટ ઓથોરિટી કરીને NCCD કરીને એક સંસ્થા બનાવેલી છે, અને એ સંસ્થા દ્વારા અલગ અલગ જે કંપનીઓ આ બાબતે કાર્યરત છે તેમના દ્વારા પણ તાલીમો આપવામાં આવે છે. તે સિવાય આપણા રાજ્યમાં 4 જે કૃષિ યુનિવર્સિટીઓ છે તેમાં પણ પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટના અને એગ્રીકલ્ચર એન્જિનિયરિંગના ડિપાર્ટમેન્ટ અને કોલેજીસ આવેલી છે, ત્યાંથી પણ ખેડૂત મિત્રોને આ બાબતની ચોક્કસ તાલીમ મળી રહે. તે સિવાય જો પ્રોજેક્ટ ડિઝાઇનિંગથી લઈ અને એને અમલીકરણ સુધીની જો બાબતો હોય તો બાગાયત ખાતાની જિલ્લા કક્ષાની કચેરીમાં સંપર્ક કરવાથી ચોક્કસ જ આપને તમામ માહિતી મળશે. બરાબર પ્રશાંતભાઈ, આગળ વાત કરીએ કે કોલ્ડ ચેઇન મેનેજમેન્ટના જે ઘટકો વિશે તો આપણે વાત કરી, પણ આ ઘટકોનો લાભ કોણ કોણ લઈ શકે છે? ખૂબ સારો સવાલ છે બેન. કોલ્ડ ચેઇન મેનેજમેન્ટનો લાભ કોઈ પણ વ્યક્તિ, વ્યક્તિગત સંસ્થા, ખેડૂત, ખેડૂત જૂથ, પ્રોપરાઇટરશીપ ફર્મ, પાર્ટનરશીપ ફર્મ, કોઓપરેટિવ સંસ્થા, પ્રાઇવેટ લિમિટેડ સંસ્થા, લિમિટેડ સંસ્થા કોઈ પણ લઈ શકે છે. આ પ્રકારના કોલ્ડ ચેઇન મેનેજમેન્ટના પ્રોજેક્ટ છે એ ક્રેડિટ લિંક બેંક એન્ડેડ પ્રકારના પ્રોજેક્ટ છે, એમાં બેંક લોન ફરજિયાત છે. બેંકની લોન મંજૂર થયા બાદ બાગાયત ખાતામાં જે તે જિલ્લાની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી ખાતે સાધનિક કાગળો સાથે અરજી કરવાની રહેશે. બરાબર, તો આપે કહ્યું કે સાધનિક કાગળો સાથે અરજી કરો, તો આ કાગળો કયા કયા છે અને એમાં ખાસ કરીને અરજી પ્રક્રિયા શું છે? અરજી પ્રક્રિયામાં બાગાયત ખાતાએ નિયત નમૂનામાં અરજી કરવાનું છે, અને ઓનલાઈન રાજ્ય સરકારે આઈ ખેડૂત પોર્ટલ એક ઓપન કર્યું છે. ખૂબ ટ્રાન્સપરન્ટ સિસ્ટમ છે અરજી કરવાની, ઓનલાઈન અરજી કરવાની છે, અને અરજીની ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ આઉટ કાઢી એની સાથે જરૂરી સાધનિક કાગળો જેવા કે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ, બેંક લોન મંજૂરી પત્ર, જમીનના 7x8 ઉતારા, જમીન એને થયેલી હોય તો એનું પ્રમાણપત્ર, કોલ્ડ સ્ટોરેજ બનાવવાનું હોય તો કોલ્ડ સ્ટોરેજ કઈ ડિઝાઇનનો બનાવવાનું છે એની નિયત થયેલી ડિઝાઇન, એની મશીનરીના જરૂરી કાગળિયા જેવા કે હીટલોડ કેલ્ક્યુલેશન, એની બેઝિક ડેટાશીટ, અને આ ઉપરાંત બાગાયત ખાતા દ્વારા સિક્યોરિટી ડિપોઝિટ પેટે 1 લાખ રૂપિયા કે જે એને લાભાર્થીને સહાય સાથે રિફંડ પણ મળી જતા હોય છે, એ રિફંડેબલ ડિપોઝિટ અને 15,000 રૂપિયાની સ્ક્રુટીની ફી, આટલા સાધનિક કાગળો સાથે જે તે જિલ્લાની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી ખાતે અરજી કરવાની રહે છે.
બરાબર. ફારુકભાઈ, આગળ આપણે વાત કરી કે લગભગ બધા ઘટકો વિશે તો તમે ડિટેલમાં માહિતી અમારા ખેડૂત મિત્રોને આપી દીધી છે, પણ જો કોઈ વ્યક્તિ કે કોઈ સંસ્થા હોય જેને તમામે તમામ ઘટકોમાં સહાય મેળવવી હોય ને, એની માટે જો કોઈ અરજી કરે તો એ સહાય મળવા પાત્ર છે કે કેમ? ચોક્કસ. જેમ કે આ કોલ્ડ ચેઇન છે એ આખી શૃંખલા છે, એટલે ઇન્ટિગ્રેટેડ પ્રોજેક્ટ જો કોઈ અરજદાર મૂકે, એમાં કોલ્ડ સ્ટોરેજથી લઈ પ્રીકુલિંગ ચેમ્બર હોય, રાઇપનિંગ ચેમ્બર હોય, સ્ટેજિંગ કોલ્ડ રૂમ હોય, કે પછી ઇન્ટિગ્રેટેડ પેગ હાઉસ હોય, કે પછી રેફ્રિજરેટેડ વાન હોય, એની સાથે રિટેલ આઉટલેટ હોય, એ તમામનો જો એ કમ્બાઇન્ડ પ્રોજેક્ટ મૂકે તો 600 લાખ રૂપિયા જે એકમ ખર્ચ નક્કી થાય છે એની મર્યાદામાં જે તે ઘટકના ઘટકવાર નિયત થયેલા એકમ ખર્ચ પ્રમાણે એને ચોક્કસ સહાય મળવા પાત્ર છે. પણ જેમ પ્રશાંતભાઈએ કીધું કે એને જે એપ્રુવલની જે તબક્કા છે એમાં ભારત સરકાર સુધી અને આપણે પ્રોજેક્ટને મોકલવાનું થાય અને એપ્રુવલ થાય એના બાદ જ એમને લાભ મળી શકે, એટલે ચોક્કસ જ લાભ મળી શકે. બરાબર. પ્રશાંતભાઈ, આગળ વાત કરી કે કોલ્ડ ચેઇન મેનેજમેન્ટના ઘટકોની જે વાત કરી તો એ અરજી કર્યા બાદ કેટલા સમયમાં આ સહાયનો લાભ મળી શકે છે? કોલ્ડ સ્ટોરેજના લાભાર્થી કોલ્ડ સ્ટોરેજ ઉભો કરવા માંગતા હોય તો એની અરજી પ્રક્રિયા એવી છે કે સૌથી પહેલા અરજી જરૂરી સાધનની કાગળો સાથે જે તે જિલ્લાની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી ખાતે પહોંચાડ્યા બાદ જિલ્લા કક્ષાની જિલ્લા મિશન સમિતિ એને ભલામણ કરે. એ ભલામણ મેળવ્યા બાદ કૃષિ ભવન વડી કચેરી ગાંધીનગર ખાતે એ પ્રોજેક્ટને ટેકનિકલ સ્ક્રુટિની કરવામાં આવે. ટેકનિકલ સ્ક્રુટિની બાદ સ્ટેટ લેવલની જે રાજ્ય કક્ષાની સમિતિ છે એ મંજૂરી આપે. મંજૂરી આપ્યા બાદ લાભાર્થીએ એનું બાંધકામ ચાલુ કરવાનું હોય છે અને લાભાર્થી જેટલું ઝડપથી બાંધકામ પતાવે એટલું ઝડપથી એને સહાય મળવા પાત્ર થાય છે. આ તમામ અરજી પ્રક્રિયાથી લઈ મંજૂરી, બાંધકામ અને સહાય, આ તમામ પ્રક્રિયામાં અંદાજે 2 મહિનાથી લઈ અને 6 મહિના સુધીનો સમયગાળો થતો હોય છે. પરંતુ લાભાર્થી જેટલું ઝડપથી એનું કોલ્ડ સ્ટોરેજનું બાંધકામ પૂરું કરે એટલો ઝડપથી એને સહાય મળવા પાત્ર થાય છે. બરાબર. ફારુકભાઈ, આગળ આપણે વાત કરીએ કે કોલ્ડ ચેઇન બાગાયત ખાતા દ્વારા તો સહાય આપવામાં આવે છે, પણ એ સિવાય કોઈ અન્ય સરકારી સંસ્થા દ્વારા પણ સહાય આપવામાં આવે છે કે કેમ? કોલ્ડ ચેઇન મેનેજમેન્ટમાં બાગાયતી પેદાશો માટે જેમ આપણે અગાઉ પણ ચર્ચા કરી તેમ નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ દ્વારા જે મોટા એકમો છે, જેમ કે 5000 મેટ્રિક ટન ઉપરના જે કોલ્ડ સ્ટોરેજીસ છે અને એ પ્રકારના જે બીજા ઇન્ટિગ્રેટેડ પ્રોજેક્ટ છે એમાં નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ દ્વારા સીધી સહાયની યોજના અમલમાં છે. અને જે બીજી જે છે અપેડા MOFPIની જે યોજના છે, મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગની, એ યોજનામાં પણ આ ઘટકોમાં સહાય મળે છે. અને તેની જે નોડલ એજન્સી છે આપણે ગુજરાત રાજ્યમાં ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન છે અને એના દ્વારા તેનું અમલીકરણ થાય છે, એટલે એમને ત્યાં સંપર્ક કરવાથી પણ એમાં સહાય ઉપલબ્ધ છે. બરાબર. પ્રશાંતભાઈ, આગળ આપણે વાત કરીએ કે કોલ્ડ ચેઇન કાર્યક્રમ માટે જે બાગાયત ખાતા દ્વારા કોઈ કન્સલ્ટન્ટ અથવા તો ઓન પેનલ કરવામાં આવે છે કે કેમ? ના, બિલકુલ નહીં, એની જરૂર પણ નથી. બાગાયત ખાતા દ્વારા અરજી પ્રક્રિયાથી માંડીને સહાય ચૂકવવા સુધીની પ્રક્રિયા ખૂબ સરળ અને ટ્રાન્સપરન્ટ બનાવેલી છે. આના માટે કોઈ કન્સલ્ટન્ટની જરૂર નથી, કોઈ એમ્પેનલમેન્ટની જરૂર નથી. લાભાર્થી પોતે નિયત કરેલા પત્રક પ્રમાણે જરૂરી સાધનની કાગળો જાતે જ કરી શકે એમ છે. એના માટે કોઈ કન્સલ્ટન્ટને રોકવાની કે એને કન્સલ્ટન્ટને નાણાં આપીને કોઈ ખર્ચ કરવાની, વધારાની ખર્ચ કરવાની કે સમય બરબાદ કરવાની કોઈ જરૂરિયાત નથી. અને લાભાર્થી જેટલું ઝડપથી આ કાર્ય પૂર્ણ કરે એટલી ઝડપથી એને સહાય પણ ચૂકવવામાં આવે છે. બરાબર. એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે, અમૃતભાઈ જામ જોધપુરથી. જી અમૃતભાઈ, આપનો સવાલ જણાવો. હવે મારે શાકભાજીનો કોલ્ડ સ્ટોરેજ બનાવવું છે, બરાબર. ટમેટી છે, કારેલી છે, ગલકી છે, તુરિયા છે. શાકભાજીનો એક હેક્ટરમાં મંડપ બનાવેલો છે, બરાબર. પાકો તો મારે અમારે શાકભાજી 5-8 થી ટકે ને એવો કોલ્ડ સ્ટોરેજ બનાવવો છે, એટલે 1700 ના ભાવ અમને મળે. બરાબર. નાના કોલ્ડરૂમની જે આપણે ચર્ચા કરી અગાઉ, 30 મેટ્રિક ટનના જે ફાર્મ ઉપર આપણે ડેવલપ કરી શકીએ ખેડૂત મિત્રો, એ પ્રકારના કોલ્ડરૂમ આપણે વાપરી શકીએ. અન્યથા બીજા પણ 2 ઘટકો જે છે, ઇવેપોરેટિવ કુલિંગ યુનિટ અને પૂસા ઝીરો એનર્જી કોલ્ડરૂમ, કે જે સામાન્ય એક ઈંટનું સ્ટ્રક્ચર હોય છે, એમાં પાણીથી જ એમાં ભેજ સંગ્રહ કરી અને એને આપણે 5 દિવસ કે 7 દિવસ સુધી આપણે શાકભાજીનો સંગ્રહ કરી શકતા હોય, એ પ્રકારના એકમો ખેડૂત મિત્રો ચોક્કસ જ બનાવી શકે, જે બિલકુલ લો કોસ્ટ સ્ટ્રક્ચર્સ છે. પણ જે મોટા કોલ્ડ સ્ટોરેજીસ જે મેં અગાઉ પણ વાત કરી કે પહેલાં આપણે એ જોવાનું છે કે આપણે એમાંથી
કમાવાનું છે, તો કમાવાનું હોય તો આપણે પ્રોજેક્ટને એ પ્રમાણે મૂકવો પડે, આપણી પ્રોડક્ટને એ પ્રમાણે પસંદ કરવી પડે, નહીં કે આપણને આ યોજનાઓ મળે છે કે બીજા ખેડૂતે કર્યું એટલે આપણે એ અપનાવવું જરૂરી છે. એ ચોક્કસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે અને પહેલાં આપણે જરૂરી તાલીમ મેળવવી ખૂબ જ આવશ્યક છે. બરાબર. ફારૂકભાઈ અને પ્રશાંતભાઈ, આપ અહીં આવ્યા અને આજના વિષય અંતર્ગત એટલે કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ વિશે આપે જે માહિતી અને માર્ગદર્શન અમારા ખેડૂત મિત્રો સુધી પહોંચાડ્યા તે બદલ દૂરદર્શન વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આજના વિષય અંતર્ગત આપે જે માહિતી મેળવી તેનો ચોક્કસથી ઉપયોગ કરશો તેવી આશા સાથે આજનો આ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અહીં પૂરો કરીએ એ પહેલા આવતા શુક્રવારનો વિષય નોંધી લેશો. તારીખ 27/12/2019 સાંજે 5:01 આપ જે વિષય પર પ્રશ્નો પૂછી શકશો તે વિષય છે પશુ ઉત્પાદનોની મૂલ્યવૃદ્ધિ. વિષય ફરી એકવાર, પશુ ઉત્પાદનોની મૂલ્યવૃદ્ધિ. તો ફરીથી મળીશું નવા વિષય, નવી માહિતી અને નવા નિષ્ણાંત સાથે. ત્યાં સુધી હિના દોહરેને રજા આપશો. નમસ્કાર.